નમસ્કાર, હું છું હાસ્ય અને લોકસાહિત્યકાર ગુણવંત ચુડાસમા. ડિજિટલ માધ્યમથી જોતા તમામ હાસ્યરસિક શ્રોતાઓનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. એક સરસ મજાનો શેર કહું કે હોઠો પે હસી ઓર આંખો મે દર્દ સોયા હોગા, હોઠો પે હસી ઓર આંખો મે દર્દ સોયા હોગા. યે હસતા હુઆ જમાના ક્યા જાને કે હસાને વાલા એક દિન કિતના રોયા હોગા. તરુણતાની કુખે હાસ્ય રસ જન્મે છે, આ ખાસ વાત યાદ રાખવા જેવી છે. કારણ કે સાહેબ, અત્યારે માણસને જ કેવું પડે છે કે માણસ થા. કોઈ પણ પશુને એવું નથી કેવું પડતું કે તું પશુ થા. હા, તમને મને અત્યારે પ્રાણીઓમાં વફાદારી જોવા મળે છે, પણ તમે ને હું મનુષ્યમાં વફાદારી ગોતવીને એટલે બહુ અઘરી પડે છે. આ હમણાં એક જણો મારો પાડોશી મારી આગળ આવીને મને કહે, ગુણુભાઈ કુતરું રાખો. મેં કીધું, પણ મારે કુતરાને હું કરું? અરે મને કે ચોર આવે તો બહેન તમને જાણકારી આપે, ટપાલ લઈ આવી દે, મૂકી આવી દે. મેં કીધું, આવું કુતરું હારું તો તું કેમ નથી રાખતો? મને કે હમણાં પરમદી રહીતે ચોર આવ્યા ને તો લાઈટ લઈને આખું ઘર બતાવ્યું. હવે આવા કુતરા આપણને બટકા. આ વાત ઉપરથી તમને માણસ કેવી રીતે છેતરે છે ને એનો અંદાજ આવશે. એટલે હું તોય શાંતિથી મેં કીધું, દોષ આ કુતરા કોકને બટકાવાય નહીં, આનાથી તારે પીછો છોડાવો હોય જંગલમાં મૂકી ગયો ભાઈ. ઓ અહીંથી એસટીમાં ગાંડી ગીરમાં જઈને ગીરના મધ્યમાં કુતરાને મૂક્યું, ત્યાંથી પોતે ઘરે આવ્યો ને ત્યાં તો કુતરું ડેલીએ ઊભું હતું. ગુડ મોર્નિંગ તો ઓલો ગોટો કરી ગયો. હવે આને ખબર નહોતી કે કુતરાનો સ્વભાવ છે કે જ્યાં હોય ને ત્યાં હું તો પાછું આવતું રહીએ. મારા ઘરે આવ્યું, મને ક્યાં ગુણવંતભાઈ ગીરમાંથી તો પાછું આવ્યું. મેં કીધું, જા મધ્યપ્રદેશના ભયંકર જંગલમાં મૂક્યા અને અહીંથી ભાઈ ટિકિટ બુક કરાવી એની ને કુતરાની બેયની. મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશના મધ્ય જંગલમાં પોતે મૂકી અને સીધો ઇન્દોર આવી ટ્રેનમાં ચડ્યો, રાજકોટ રેલવે સ્ટેશન ઉતરીને ઘરે પહોંચ્યો, તા તો તરત જ કુતરું ડેલી ઊભું હતું. ગુડ ઇવનિંગ વળી ફોન આવ્યો મને, ગુણવંતભાઈ આ તો મધ્યપ્રદેશના જંગલમાંથી પાછું આવ્યું. મેં કીધું, એમ કર હવે, એવું સાંભળ્યું છે મેં કે બરફમાં મૂક્યા હિમાલયમાં, બરફમાં મૂકી દેજે પછી નહીં ગોતી હગે. આ તો ગયો ભાઈ કાશ્મીરમાં જઈને બરફની વચ્ચે મૂકી દીધું ને પછી પોતે આવવા આવતો તો ને ત્યાં રસ્તો ભૂલી ગયો. એને ઘરે ફોન કર્યો, એ કે કુતરું મોકલો. વાત હસવાની છે સાહેબ, પણ આ વાતમાં બોધ લેવા જેવો ઈ છે કે તમે નું કુતરાને છેતરવા જાતા હતા, કુતરા આપણને છેતરી લે એવો સમય આવી ગયો છે. આ હમણાં તો એક જણાને ભાઈ બહુ પૈસાદાર માણા, પણ કાર્ડની ઠપાટ એવી લઈ ગયા, વીટનો પ્રકાર હે, સમજાઈ જાય તો મજા આવશે તમને. કાર્ડની એવી ઠપાટ લઈ ગઈ, બધું ઘર વખરી વહી ગઈ, ફોર વ્હીલ વહી ગયું. તોય પાછો ફોર વ્હીલ જેમ આગતો હોય ને આમ ઢં હમ ઢં આવું જ કરી રાખે, હાઈલો જતો હોય તો ઠક ઠક ઢીંગ. પાછો એનો જે નોકર હતો ને એમ કે આવવા દેજો. કામ કે શેઠ ની તો પાકડી થઈ ગઈ છે ગાંડા થઈ ગયા, એટલે આમ ધન ધન. તું શું કામ આવવા દેજો આવવા દેજો. તઈ નોકરે કીધું, તમને શું થાય એ કે શેઠ મને રોજ ગાડી ધોવા ને 500 રૂપિયા આપે. એટલા એટલા આપણને અનુભવો મળતા હોય જીવનમાં. અમુક વસ્તુ યાદ રાખજો. જોજો, ડોક્ટર ધીરું બોલે નહીં હારું, પોલીસ વાળા જોરથી બોલે નહીં હારું, બે ઊંધું થઈ ગોટે ચડી જાય.
કોઈ જણા જુગાર રમતા હોય ન્યા પોલીસ વાળા આવીને એમ કે મિત્રો શું કરો છો મિત્રો, આ બધું સારું નથી મિત્રો, તો ઓલા જવાબ દે મિત્રો ને અને માની લ્યો કે ડોક્ટર ઉચેથી બોલે, તમે જઈને એમ કયો કે સાહેબ પેટમાં દુખે, હું ગઈ છું તું, તો નો હારું લાગે ભાઈ. હા હમણાં એક જણો કે ડોક્ટર પાસે ગયો કે સાહેબ પેટમાં દુખે છે, સાહેબ કે શું ખાધું તું રાત્રે, તો કે પીઝા બર્ગર પાસ્તા. ડોક્ટર સાહેબ કે આમ જુઓ ફેસબુક નથી મારી હમે સાચું બોલો, ઈ કે ખીચડી ને ગલકાન શાક. પીઝા ઠરી ગયા પછી જે અમે હમા હમા પીઝા તોડ્યા હે, હજી મારી છોકરી એક કટકો એના ડોક્ટર માં રાખે છે. મેં ક્યાં પેન્સિલ થી લઈ ગયું તો હું આ થાય. નમસ્તે નમસ્તે ઓલા ધ્યાન જ ન દીધું, એ તો આમ જો આમ જ બોલો, કઈ ધ્યાન ન દીધું, ધ્યાન ન દીધું એટલે પાછા પોલીસ વાળા, મિત્રો આ ખોટું છે, તમે આ જુગાર રમો એ સારું નથી, તોય ઓલા સમજો. પાછા પોલીસ વાળા, મિત્રો તમે સમજો આ જુગાર સારો નથી, વિચાર કરો પાંડવો મહાભારતમાં બધું હારી ગયા હતા, તો એક જણો બીડી પીતો પીતો કે એ તો કૌરવો જીતતા હતા ને, લે એટલે તો એકાત્રા રમી હશે, એ આને ક્યાં પહોંચ્યું. પછી પોલીસ વાળા બડા હાથમાં લીધા, બે ત્રણ જણા પકડાઈ ગયા, બે ત્રણ જણા ભાગ્યા, મારતા મારતા જ્યાં જીપમાં લઈ આવતા હતા ને ઓલા ભાગી ગયા હતા ને, બે બે જણા જીપમાં બેઠા હતા. પોલીસ વાળા કેલા, કા તમે જીપમાં બેઠા, ઈ કે ઓલી ખરે ઉભું ઉભું જાવું પડ્યું તું સાહેબ. પોલીસ પ્રજાનો મિત્ર છે સાહેબ, પણ એમાં એમાં કેટલી પર ગોટી ચડી જાય. અમારે એક જાની ભાઈ જમાદાર છે, અમારે નિરંજન ભાઈ જાની, મારા મિત્ર ભાઈ, ખાસ મિત્ર, ઈમાનદાર માણસ. એક દી હું રેસ કોર્સ હતો ને ભાઈ, તે સાયકલ લઈને નીકળ્યા, મને ક્યાં ગુણો ભાઈ કઈ બાજુ આવે, હું જતો હતો વોકિંગમાં. વોકિંગની મજા જો, માણસ અત્યારે હેલ્થ કોન્સિયન્સ થઈ ગયો, જો આ માણસ દાંત કાઢવાના પ્રોગ્રામો સાંભળે એટલું જ માણસ વોકિંગ કરે. આ હા, અમારે સવારે રાજકોટમાં રેસ કોર્સમાં તો સવારે બધા એવા આટા મારતા હોય ને, વાત જ જવા દો. અને બહેનો જે વોકિંગ કરતા હોય, આ હા હા, કેમ કે બેનોને જેમ પૈસા વધે ને એમ આડા ફાટે. હવે શરીર જાડું થાય, અમે માથું તો જાડું ન થાય, પાછળથી આયલા જતા હોય તો એવું લાગે કે મોટા ગોરા ઉપર નાનું બુજારું ન મૂક્યું હોય. હા એવું લાગે, બેનો જે હાલીને જતો હોય મજા આવે, પંજાબી પહેર્યું હોય બોલો, એના ઉપર એક્શન ના બૂટ પહેર્યા હોય ને એવા આમાં માયલા જાય, આપણને એમ થાય પાકું આવે ને ઉડી ન જાય તો હારું. હવારમાં જે માણસ એમાં હવારે રેસકોર્સમાં બધા ફૂફાડા જ મારતા હોય, ફૂ ફૂ ફૂ, આપણને એમ થાય હરપ નીકળ્યા નથી ને આ ફૂફાડા, હું કામ હમણાં હમણાં એક જણા છે ને એક કઈક ફૂટેલી હતી, પરા બજારમાં નીકળો, મને કે ગુણુ ભાઈ આ જમણે બાજુની દુકાન બધું બંધ કેમ, મને કે મેં કીધું વર્ત તો આઈ ખુલી જાય છે. ટન મારી ગયો. હા કહેવાનો મારો અર્થ ઈ છે સાહેબ, પણ રામદેવજી મહારાજ હા, અને આવ્યા પછી જો આમ જો એક લાખ હું વિરોધ નથી કરતો રામદેવજી મહારાજ નું, આમ જો પણ જીવન જીવવા માટે આપ્યું હે, વર ખાવા હટું થઈને નહીં, યોગ આવડે તો કરવા, નકર ઘણા જણા આમ ટાટિયા હલવાડી બેઠા હોય. અમારે એક છોકરો નખ ચાવવાની બહુ ટે,
એક ભાઈ ને સલાહ દીધી કે મારો છોકરો નખ બહુ ચાવે છે. એ કે રામદેવજી મહારાજ ના યોગ કરો, હવે છોકરાને યોગમાં મૂકલો, મહિના દી પછી હવે પગ નહીં ચાવવા માંડો. હમણાં તો ટ્રેનમાં જતો હતો ને, બે ચાર બેનો નખ ઘસતા હતા. મેં કીધું શું કરો છો બેનો? કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસવાથી વાળ કાળા થાય ને વાળ વધે. મેં કીધું આ તો સારું. એમાં એક બેન મોટા હતો, રૂમાલ દઈને બેઠા હતા. મેં કીધું બેન તમે કેમ નથી નખ ઘસતા? મન કે ભાઈ છ મહિના ઘસ્યા ને તો મૂછું ઉઈગી. હાથ ઉગે તો હું કરું? હમણાં તો અમદાવાદમાં રામદેવજી મહારાજ ની શિબિર હતી ભાઈ. આ સત્ય ઘટના. મારી ઘરવાળી ક્યાંકથી જાહેરાત ગોતી ગયો. મને કે ચાલો ચાલો એ કે. મેં કીધું ક્યાં ધીરી? મને કે ચાલો પણ ક્યાં? મને કે અમદાવાદ રામદેવજી મહારાજ ની શિબિર છે. યોગ શીખો શરીર સારું થાય. કે તમે એટલા બધા પાતળા છો, એ કે જભો પહેર્યો હોય તો એંગલમાં ટીંગાયડો એવું લાગે છે. હવે આપણે તો ઘરનાનું માનવું જ પડે. અમે બે માણસ તૈયાર થયા. મારે આવું કે મારે આવું છે. મેં કીધું માજી હવે તમારે યોગ કરીને ક્યાં જવું છે? શરીર સારું કરીને ક્યાં જવું છે? કદાચ ઊંડો શ્વાસ લ્યો પાછો વરે નહીં તો આવું છે. મેં કીધું હાલો બીજું હું 11માં ભેગું 12માં. અમે બે અહીંયા ગયા, ત્રણ ટિકિટ લીધી. રામદેવજી મહારાજની એક તો ફી એટલી મોંઘી ભાઈ. મને અંદર જવા દીધો વોચમેને, ઘરવાળીને અંદર જવા દીધી. મારે હાહુ ન જવા દે. મેં કીધું આ મારે હાહુ એ તારું હું બગાડ્યું? બગાડ્યું તો મારું બગડે. વાત કરસતી મને કે રામદેવજી મહારાજ ના પાડે. મેં કીધું રામદેવજી મહારાજ મારા હાઉની ના કા પાડે? અરે મને કે રોજ શિબિરમાં કહે છે સાસ કો બહાર છોડો. રામદેવજી મહારાજ કે છે સાસકો અંદર છોડો બહાર છોડો. અંદર મારા સાસુ ટીવીમાં રામદેવજી મહારાજ આવે તો ટીવી બંધ કરી દે. બોલો કેમ કે કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ, નકર માથું રીએ સેવાડમાં ઉપર રીએ પગ. આવડે એ કરાય સાહેબ, કારણ કે યોગમાં આંખો બંધ થાય છે અને સહયોગમાં આંખો ખુલી જાય છે. સહયોગ કરવો જીવનમાં જરૂરી છે, કોકનો સહયોગ કરવો. બાકી અત્યારે ગારિયા કરવા વાળા જ છે. હા, અમારે અહીંયા અમદાવાદમાં રામદેવજી મહારાજની શિબિર હતી ને અમારા બાજુમાં એક કાંતિભાઈ છે, એ શીખીએ એવા. એને એની ઓઈડી ઉપર બોર્ડ માર્યો, રામદેવજી મહારાજ જેવા આસન શીખડાવવામાં આવશે, ફી માત્ર 20 રૂપિયા. બધા કાંતિભાઈના ઘરમાં કરવા માંડ્યો. એક દી ઘરવાળી ગયા, તમે વાતો માથાકૂટ કરી બધે એ કે. મેં કીધું હા અહીંયા શીખવા જાઉં, હમણાં પ્રોગ્રામ નથી, જાઉં. હું બગલમાં આસન નું નાખીને ગયો. કાંતિભાઈ રાજી થઈ ગયા. ગુણવાન ચુડાસમાં આવી કે આવ્યા, યુટ્યુબના કલાકાર આવ્યા. મને તો પહેલી આયરમાં બેહાડ્યો. હવે એની 8x8 ઓયડી, 5 જણા અમે, એની બીજા બેસી પાછા 5 જણા, એની પાછળ ત્રીજા 5 જણા, ઓયડી પૂરી. પોતે ધોતિયું પહેરી, સુદામાં જેવું શરીર, અમારે અમે ઊભો રહ્યો બેઠો. પછી કે ઊંડો શ્વાસ લ્યો. આમ બધા ઊંડો શ્વાસ લીધો. પછી કે છોડો. અને એકાયરે છોડ્યો. મને ખબર નહીં, મારી પાછળ એક જણાને જૂની શરદી હતી. થોડીક વાર થયું ને તો મારો જભો ચોંટવા માંડ્યો. મારી ઘરવાળી કે હું શીખ્યા? મેં કીધું લે લે જભો ભરી નહીં. કહેવાનો મારો અર્થ માત્ર જીવનમાં યોગ જરૂરી છે, એની સાથે સાથે કોકનો સહયોગ કરો. સહયોગ જીવનમાં જરૂરી છે, બાકી ગારિયા કરવા વાળા જ છે. આ વોકિંગની વાત આવી, ત્યાંથી હું તમને આમાં લઈ ગયો હતો સાહેબ. પુરુષ વોકિંગ કરતા હોય. હમણાં એક જણો નવો નવો રાજકોટમાં વોકિંગ કરવા માટે નીકળ્યો, બરમુડો પહેરી. 4-5 જણા હાલા જતા, એની વાંહે હાલતો હતો. છટ કુવાડવા સુધી પહોંચ્યો. ઓલા ને કહો કેટલા સુધી જવું છે? ઓલા કે અમે તો ચોટીલા હાલીને જાય છે. બોર્ડ રાખતા જાવ, બોર્ડ ઈકીએ ધજાયું રખાય, ધજાયું તોડવી.
કન્યા બાજુમાં આવી ને તો રિક્ષા વાળો કે થોડી ગોરી આવતી રે ને એટલે એકની જગ્યા થઈ જાય લે. જીવનની વાસ્તવિકતા છે એમાં હું હવારના પૂરમાં વોકિંગમાં નીકળો ને અમારે નિરંજનભાઈ જાની અમારા જમાદાર ત્યાંથી સાયકલ લઈ નીકળ્યા. મન કે ગુણો ભાઈ કઈ બાજુ? મેં કીધું વોકિંગ કરવા. મન કે એમ નહીં, ઓંડા લઈને અહીંયા આવ્યા છે. મેં કીધું ના ના, પછી હાલો જઈશ ઘરે. મને કે તો હાલો ઘરે મૂકી જાઓ. શું મેં કીધું દાદા? નહીં હાલો બેસી જાઓ સાયકલમાં. હું તો સાયકલમાં બેસી ગયો. વચ્ચે અમારે આમ્રપાલી પોલીસ સ્ટેશન આવે. મને કે ઉભા રહેજો, આપણી અહીંયા ડ્યુટી જઈ કે સહી કરીને આવું. મેં કીધું આ તમે શું હતા? ના બેહો બાઈ ને પોલીસ સ્ટેશનના બાકડે બેઠો. એ અંદર સહી કરવા ગયા ને પીએસઆઈ સાહેબ આવ્યા ને મારી અમે જોયું આમ. મને આમ કર્યું તો મેં વળી આમ કર્યું તો એને પાંદ ખાતું તો ઈ ગળે ઉતારી ગયા. મેં આ આપણને ઈશારો કર્યો. મેં આમ કર્યું, મેં એમ કીધું તું નિરંજન હતા અંદર છે. એટલે મને કે શેમાં આવ્યો? મેં કીધું સાયકલમાં. મને બે ઉહેડીને દીધી. મને કે હવારમાં સાયકલો ચોરો હો? મને હજી ખબર કારણ એ છે કે પ્રોફેશનની ભાષા છે. તમારે જે પ્રોફેશનની ભાષા મગજમાં ઘરી જતી હોય ને એ કોઈ દી ન નીકળે. ઓલા એક ડોક્ટરના છે ને લગ્ન થયા, તે હજી હસ્તમેળાપ થયો ને તાતો કે ઓહો આને 102 ડિગ્રી તાવ છે. હકાઈ થઈને તેનું 90 ડિગ્રી રહે છે. જીભ બતાવો, જીભ બતાવો, એવું કરવા માંડ્યું. કહેવાનો મારો અર્થ એ છે. એટલે કહેવાનો માલો મતલબ માત્ર એટલો છે, પોલીસ છે ને એ ઊંચું બોલે ને એ હારું. આ જરૂરી છે. હા હા, તમને કહું, હમણાં હમણાં તો અત્યારે તો દારૂની ઠીક છે. અત્યારે તો હમણાં બધું એવો માહોલ છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પણ છતાંય બોર્ડ મારવા પડે જ છે. હો, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઇઝ એ ક્રાઇમ. કારણ કે સરકારને આપણા ઉપર ભરોસો છે કે આ પીશે. એક જણો મને કહેતો હતો ને, મને કે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બોર્ડ સરકાર શું કામ મારે છે ખબર છે? મેં કીધું મને ખબર નથી. મને કે ગાડીમાં ગ્લાસ ઢોરાઈ ન જાય ને એટલે લે. હમણાં તો બે દારૂડિયા વાતો કરતા હતા, સમાજમાં આપણી ઇજ્જત નહીં, આપણે બિઝનેસ ચાલુ કરીએ. બીજો કે શેનો કરશું? એ કે કરિયાણાનો કરીએ. ઓલો કે આપણને અનુભવ નહીં ને એ કે રિહર્સલ કરીએ. અને બેય ખોટે ખોટો કરિયાણાનો ધંધો શરૂ કર્યો. એક જણો દુકાનદાર થઈને બેઠો, બીજો ઘરાક થઈને આવ્યો. આવીને કે 1 કિલો ગોળ આપો બોટલમાં. તારામાં તો બુદ્ધિ જ નથી. બોટલમાં ગોળ હોય કે તું દુકાનદાર થા, જો કેમ ઘરાક થાય ને હું શીખડાવું. બીજો દારૂડિયો દુકાને બેઠો, પેલો ઘરાક થઈને આવ્યો. આવીને કે 1 કિલો ગોળ આપો. ઓલો બેઠો બેઠો કે બોટલ લાવ્યા છો? પોલીસ વાળા વાત આવી ને હવે તો તમને ખબર હોય તો દારૂ પીને રાતે નીકળે ને એટલે ઓલું મશીન આવે. ખબર હોય તો તમને હવે બધું એવું આવી ગયું. એટલે એમાં ખબર પડી જાય પીધો હોય કે નહીં. એક જણો હોન્ડા લઈને નીકળો રાતે 2 વાગે. પોલીસ વાળા કે ઉભો રહી, ક્યાં ગયો તો? કે સાહેબ પિક્ચર જોવા. ખોટું બોલમાં પાર્ટીમાં? ના સાહેબ ખોટું બોલમાં. ના ખોટું. અરે ઓલો બોલી પેલો બોલવાનો દે સાહેબ. હાચું કે? ના સાહેબ કે મોઠું ઊંઘવા દે. સાહેબે મોટું ઊંઘ્યું. એ કે હા આમાં કાંઈ ખબર નથી પડતી, વરિયારી ખાઈ લીધી હશે. એ કે સાહેબ ભાઈ ફિલ્મ જોવા ગયો તો? કાંઈ ના. એ કે જો હવે ડિટેક્ટિવ મશીન આવી ગયું, આમાં ફૂંક મારે તે દારૂ પીતો હશે તો લાલ લાઈટ થશે. ઓલો કે સાહેબ મને ફૂંક મારતા નથી આવડતી. સાહેબ કે લઈ શીખડાવ. એમ કરીને સાહેબે ફૂંક મારી તો લાલ લાઈટ થઈ. હમણાં તો એક દારૂડિયો છે ને બધો બરબાદ થઈ ગયેલો. 10-15 ખાલી બોટલ હતી ને પાછો વાતો કરતો. 1 બોટલનો ઘા કરે ખાલી બોટલ, તે મારો ધંધો બંધ કરાયો. એમ કરીને બોટલનો ઘા કરે, વળી બીજી બોટલ હાથમાં લે. તે મારા ઘરની ઘરવગરી વેચાવી. એમ કરીને ઘા કરે, વળી ત્યોથી બોટલ લે. તે મારી ઘરવારી એને છૂટાછેડા કરી.
પાછી પાંચમી બોટલ લીધી ભરેલી આવી. તારો વાક નથી એમ કરી નાખી. અમને ઘણી પડે હેરાન કરી દીધી ભાઈ. એક સત્ય ઘટનાની વાત કરું. અમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો. હવે અમારે પ્રોગ્રામની શરૂઆત કરીએ સદગુરુદેવની જય સાખી બોલીને, અને પછી અમારા એન્કરે કીધું બધા રેડી. તા એક જણો ઓડિયન્સ રેડી ભાઈ. અમને ખબર પડી ગઈ આઈ પ્રોગ્રામમાં ન થવાની, એટલે અમે એમ વિચાર્યું કે આ મર્યાદા જળવાઈ દીધી, ભજનથી શરૂઆત કરીએ. અને અમને ભજનીકને બેહાડ્યો અને ઓલો હાવ આમ જ અમે બેઠો. હવે કઈ પરિસ્થિતિમાં અમારો પ્રોગ્રામ હતો, આમ જ બેઠો અને ભજની કે શરૂઆત કરી રહ્યો. કે જૂનું તો થયું રે દેવડ, જૂનું તો થયું મારો અંસલો નાનો ને દેવડ. પહેલી લીટી પૂરી થઈને તાકીએ, દેવળ જૂનું થયું હોય તો રિનોવેશન કરાવો લે. એટલે મેં બુદ્ધિનો ઉપયોગ કર્યો. મેં કીધા જણને ગાવા નહીં દે, આપણા લેડીઝ કલાકારને રજૂ કરો. લેડીઝ કલાકારને રજૂ કર્યા અને લેડીઝ કલાકારે પેલું જ ગાયું કે છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પેલી લીટી પૂરી કરી દારૂડિયો કે તારી ઓકાત છે ને એ ગાઉનની નથી. મને એવો વિચાર્યો, મેં કીધું એમ કરો આ કોઈને નહીં ગાવા દે, સાહિત્ય કલાકારને રજૂ કરો. સાહિત્ય કલાકારને રજૂ કર્યા અને સાહિત્ય કલાકારે પેલો દુવો નાખ્યો. કહ તૂટે કડિયા તણી મારે અંગની ઉનડી યાર, સાહેબ અહીંયા એવા દાનવીર બેઠા છો જેને તન તન વખત દિવસમાં મોજ આવે. કોઈ લેને વાલા હે, કોઈ લેને વાલા હે, કોઈ લેને વાલા હે, એ આ દુવાને સાબિત કરે એવી પ્રજા છે. કહ તૂટે કડિયા તણી મારે અંગની ઉનડી યાર, પછી હમવી હામેના આ તો મોજ તણી મોડિયા. એ કહ તૂટે કડિયાનું આવ્યું ને તરત જ બોલ્યો, દરજી પાસે હાઈંધાઈ આવો ને. અમે હકેલીને આવતાર્યા, સાહેબ વાત તો સામાન્ય હસવાની છે પણ જગતમાં કેટલાય એવા વ્યક્તિઓ છે જે સારું કામ હાલતું હોય ને તયે તમને મને નડે. આખો નડતા લોકોને એક અમારી તો શું કલાકાર તરીકે એમ કહી શકીએ કે અમે એને સમજાવી શકીએ. તમને મને એટલા બધા કથાકારો, તમને મને એટલા સંતો મૈડા જે આપણને સમજાવે છે, એમાં સમજી જવાનું. બાકી જો તમને એક છેલ્લે છેલ્લે વાત કરી દો, હમણાં મારા હહરાએ સપ્તાહ કહી દીધી કરે ઈ કરે. હવે આપણે તો જમાઈ તરીકે બેવું પડે ને, આને હું જમાઈ તરીકે હો સાતમી સપ્તાહમાં બેઠો. સાતમી દિવસે કથાકાર કે જેને જેને સાતમી સપ્તાહ સાંભળી એ બધા સ્વર્ગમાં જશો, જેને સ્વર્ગમાં જવું ઊંચી આંગળી કરો. બધા આમ ઊંચી આંગળી કરી, હું આમને આમ બેઠો તો મારા હાઠુભાઈ મને કે તમારે નથી આવું સ્વર્ગમાં ઊંચી આંગળી કરો. મેં કે તમે બધા જાઓ પછી અહીંયા સ્વર્ગ જ છે. નીકળો, નીકળવાની જરૂર છે. સાહેબ કહેવાનો મારો અર્થ માત્ર ને માત્ર એટલો છે કે આવી જ રીતે હસતા રહ્યો, જીવનમાં હાસ્ય જરૂરી છે. એટલે ફરી એક વખત માત્ર ને માત્ર એટલું ચોક્કસ બધા મિત્રોને કહીશ કે તમે હસો એટલું જ નહીં પણ રોજ એક એવો નિયમ લ્યો કે તમે બીજાને પણ હસાવી શકો. આ માત્ર ને માત્ર અમે તો કલાકારો છીએ અને અમારો તો આ પ્રોફેશન છે, અમારો આ બિઝનેસ છે, પણ વિના બિઝનેસે તમે બીજાને રાજી કરી શકો ને આનાથી મોટામાં મોટું પુણ્ય એ કંઈ નથી. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો કલાકાર વતી બધાની માફી માગું છું. બધા હસતા રહ્યો, આનંદમાં રહ્યો એવી શુભેચ્છા સાથે જય માતાજી.